ચાણસ્મા સહિત પાટણ જિલ્લામાં પાવર ગ્રીડની વીજ લાઇન નાખવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે જે ખેડૂતોના ખેતરોમાં મોટા ટાવરો જેવા વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે, ત્યારે ખેડૂતોને 2017 મુજબ વળતરની ચૂકવણી કરવામાં નહીં આવતા ખેડૂતો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે ચાણસ્માના બ્રાહ્મણવાડા સીમ વિસ્તારમાં પાવર ગ્રીડ કંપની દ્વારા ટાવર વીજનો નાખવાની શરૂઆત કરતા ખેડૂતો દ્વારા વિરોધ કરવાની સંભાવનાને લઈ કંપનીના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે ટાવર વીજ પોલ નાખવાની કામગીરી માટે આવી પહોંચતા બ્રાહ્મણવાડા સહિત પાટણ જિલ્લામાં 54 ગામોના ખેડૂતો એકઠા થઈ વિરોધ કરી ઉપસ્થિત કંપનીના અધિકારીઓને હાલ જે વળતર ચૂકવાઈ રહ્યું છે તે ઓછું છે, પરંતુ 2017 સાલમાં ચૂકવણી કરવામાં આવેલ નુકસાન વળતર ચૂકવવાની માંગ પર અડગ રહ્યા. ત્યારે આજરોજ પાટણ જિલ્લામાં 54 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો વળતર માટેની કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચતા હતા. કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર કરી ખેડૂતોને ન્યાય આપવાની માંગ કરી હતી. ત્યારે વર્ષ 2017 પણ 765 કેવી લાઇન પસાર થઈ હતી, તે સમયે કલેક્ટર મારફતે પ્રતિ ચોરસ મીટર 730 રૂપિયા ચૂકવાયા હતા. ત્યારે આજે 2024 ફુગાવાના વળતરની સાથે 20% વધારાની જગ્યાએ 2017 આપેલ વળતર કરતાં પણ 50% જેટલું ઓછું વળતર આપતા ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોને ખાનગી કંપની દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યું છે, જેથી ખેડૂતોને અન્યાય ન થાય તે માટેની રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચતા 2017 ખેડૂતોને જેટલું વળતર આપ્યું હતું જે વળતર ચૂકવાના ખેડૂતોએ માંગ કરી હતી. ત્યારે કલેક્ટર સાથેની બેઠકમાં ખેડૂતોને સરકારના નવી જંત્રી પ્રમાણેના નવા ધારાધોરણ મુજબ જે રકમ ચૂકવાની થતી હશે તે રકમ મળવાપાત્ર હોવાનું જણાવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. અને આ મુદ્દે ટૂંક સમયમાં મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવાનું પણ જાણવા મળ્યું હતું. અને ખેડૂતોએ 2017 વળતર ખાનગી કંપનીઓ દ્વારા ચૂકવવા નહીં આવે તો ઉગ્ર આંદોલન કરી કામ નહીં કરવાની ચીમકી ઉચ્ચારીના છૂટકે ન્યાય મેળવવા ખેડૂતોને પરિવાર સાથે આત્મવિલોમ કરવાની ફરજ પાડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આજે અમે ખેડૂતો અહીં પાટણ મુકામે કલેક્ટર ઓફિસે એટલા માટે આવ્યા છીએ કે પાટણ જિલ્લાની અંદરથી 765 કેવીઆરની પાવર ગ્રીડની એક લાઇન પસાર થાય છે અને એના આ બધા ભાઈઓ અસરગ્રસ્ત ખેડૂતો છે અને એ વળતર માટેની માગણી કરવા માટે આવ્યા. હવે બને વસ્તુ એવી છે કે 765 કેવીઆરની લાઇન 2017 અંદર પાટણ જિલ્લામાંથી પસાર થયેલી છે અને એ વખત જે વળતર આપ્યું છે એ વળતરનું અત્યારે હાલ માની લો કે જે કલેક્ટર સાહેબને એવોર્ડ જાહેર કર્યો છે એમાં અડધું વળતર મળે છે, એટલે અડધા કરતાં ઓછું વળતર મળે છે. એટલા માટે ખેડૂતોને ભયંકર જેને કહેવાય ને કે અન્યાય થઈ ગયો છે, તો આ અન્યાય ન થાય એની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ. પૂરું વળતર અમને મળે અને 2017 અંદર આવ્યું હોય ખરેખર તો શું છે, 3% ફુગાવાનો દર ગણીએ ને તો એ 7 વર્ષનું 7 x 21 એટલે 20% વધારો અમને આવવો જોઈએ. માની લો કે એ વખત 800 રૂપિયા આવ્યા હોય તો 160 રૂપિયા પ્લસ કરીને અમને આપવા જોઈએ, તો ખરેખર ન્યાય વળતર કહેવાય. પણ તોય અમે એટલી માગણી નહીં કરી, અમે તો એટલું જ કહીએ છીએ કે ભાઈ 2017 અંદર તમે જે આપ્યું છે એટલું આપશો તો અમને સંતોષ છે અને અમે એ પ્રમાણેની ગણતરી કરી એ સિસ્ટમથી અને જે વળતર છે એ આપશો તો અમને સંતોષ છે. પછી અમે અધિકારીઓ અમારે ત્યાં પોલીસ લઈને કામ કરવા માટે આવેલા તો અમે અધિકારીઓને મળ્યા અને એમને કીધું કે ભાઈ શું છે, અધિકારીઓ તો કીધું અમને બચારાને કે કલેક્ટર સાહેબ આપું તો અમે આપવા માટે તૈયાર જ છીએ, અમારી ના જ નહીં તો આ સહ શું હોય. કલેક્ટર સાહેબ તો પોલીસ રક્ષણ આપી શકતા હોય તો ખેડૂતોને વળતર કેમ ન આપી શકે અને 2017 પ્રમાણેનું કયો અત્યારનું 24 અમે માગીએ છીએ. એટલે અમારી બિલકુલ ન્યાય અને વ્યાજબી માગણી છે. એટલે જો પછી આ રીતે જો સ્વીકારશે નહીં તો અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને કામ જો સુધી આ વર્તનની ચોખવટ નહીં થાય, એવોર્ડ જાહેર નહીં થાય ત્યાં સુધી અમે કામ નહીં કરવા દઈએ, કોઈ પણ ભોગે નહીં કરવા દઈએ. ભલે એના માટે અમારે મરી જવું પડે તો મરી જવું પડે. સરકાર તો આયે કહેતી નહીં, નાયે કહેતી નહીં ભાઈ. સરકારને તો માની લો કે સરકારે હમણાં 2004 અંદર નવી નીતિ જાહેર કરી એની અંદર જ આ વળતર ઘટ્યું હોય. સરકારે 2004 નવી નીતિ જે જાહેર કરી એમાં જ આ વળતર ઘટ્યું હોય. એ આજે માની લો કે 4 ગણા કરીને આપવાનો નિયમ હતો, હવે આજે માની લો કે 200% એટલે 2 ગણા કરીને આપવાનો નિયમ કરી દીધો. તો અમે આંદોલન ઉગ્ર બનાવીશું અને કામ નહીં કરવા દઈએ, કામ નહીં કરવા દઈએ. જે લાઈન નીકળી 765 કેવીની એ લાઈનમાં મોટા મોટી લાઈન છે એની અંદર નીચે અમે કામ કરતા હોય તો પણ અમને ડરનો ભય રહે છે. છતાં જે વળતર ચૂકવે છે જે 2017 જે 11 રૂપિયા જેની જંત્રી હતી એમને 720 રૂપિયા જેવું ચૂકવવામાં આવેલું છે, તો એની જગ્યાએ હાલની અંદર 2024 હાલ છે તો ઘટાડી અને એમને 50% જેવું કરી નાખ્યું છે. અમારી માંગ એ કે 2017 જે ચૂકવ્યું વળતર એ અમને ચૂકવે, એનો 4% તો ફુગાવો કરીને ચૂકવે અને જો નહીં ચૂકવે તો અમારે પરિવાર સાથે આત્મવિલોપન કરવું પડશે ના છૂટકે.
સંઘર્ષ કરવા માટે અમે પૂરેપૂરી તૈયારીમાં છીએ. એની તમામ જવાબદારી એક સરકાર નહીં રહેશે, સરકાર જોડે રહીને કામ કરાવે છે. એમના જે રાજકીય માણસો હોય પણ એ પણ છાવરતા હોય, તો તમારે સરકારને ધ્યાન લેવું. જે ખેડૂતોને જે તમે જે રોટલા ખો છો એ પણ ખેડૂતોના છે, ખેડૂતોની જમીન હટાવીને ક્યાં જશો તમે? પણ ખેડૂતોને પૂરેપૂરી દાદ ધમકીથી કામ કરાવી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર કોઈ સાંભળવા તૈયાર નથી. અગાઉ કલેક્ટરભાઈ કે અમે સમાધાન માટે તૈયાર છીએ, પણ કોઈ અમારો સાંભળ્યો, ખેડૂતોને સાંભળવામાં આવ્યા નહીં. સીધું જ પહેલાં હિયરિંગમાં એમને કામ સાથે વોટર કાર્ડ નાખ્યો. પોલીસ મોટી સાહેબ, આજે અમે કલેક્ટર સાહેબે અમને નોટિસ બજાવી, એના માટે અમે સાંભળવાયા છીએ કે તમારે સાંભળી છે. હવે શું કહે છે અમે ધ્યાન જોઈએ. શું રજૂઆત કે અમારી એક જ માંગ છે કે અમારે જે 2017માં વળતર ચૂક્યું એ અમને ચૂકવો. અધિકારીશ્રીને મળવાનો કલેક્ટરશ્રીને ટાઈમ છે, ખેડૂતને મળવા માટે આચારસંહિતા લાગુ પડે છે. એમને અધિકારી માટે આચારસંહિતા લાગુ નથી પડતી, ખેડૂતોને આપવાનું થાય એટલે આચારસંહિતા લાગુ પડશે. આ જો હુકમી છે ખેડૂતો સાથે. આપ મળવા ગયા તો શું થયું? અમને પીએ એમને કહ્યું કે આચારસંહિતા છે એટલે કલેક્ટર નહીં મળી શકે આજે. અધિકારીને એમને મળવાનો ટાઈમ છે, અધિકારીને મળવા માટે આચારસંહિતા લાગુ નથી પડતી એમને, ખેડૂતોને મળવા માટે જ આચારસંહિતા લાગુ પડે છે. બોલાયા છે એ 15 માં. બીજું કે અમારા ઉપર હવે આરાય લોકો જો હુકમી કરે છે, પોલીસને પોલીસને ધાક ધમકી આપી અને ખેડૂતના ખેતરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે, પણ આ સદંતર નહીં થવા દઈએ. ખેડૂત એકત્રિત છે અને ખેડૂતને જ્યાં સુધી અમને 17 સુધીનું 17 પ્રમાણનું વળતર નહીં મળે ત્યાર સુધી અમારી લડત ચાલુ રહે છે.